નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ધોરણ 12 માં કેટલીક વ્યાખ્યાઓ જોયા અને પ્રકાશના પરાવર્તનના નિયમો જોયા. ફરીથી એકવાર હું તમને રિપીટ કરાવી દઉં કે પરાવર્તનના નિયમોના આપાત કોણ અને પરાવર્તન કોણ બે સમાન. આપાત કિરણ આપાત બિંદુએથી સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત ત્રણે ત્રણ એક જ સમતલમાં, આ બે પરાવર્તનના નિયમો. પછી ગોળીય અવિશાથી થતું પરાવર્તન ભણવા માટે આપણે કેટલીક વ્યાખ્યાઓ ગણી, એમાં આઠક વ્યાખ્યાઓ ગણી. આજે આ લેક્ચરનું મહત્વની એવી વસ્તુ એટલે કે સંજ્ઞા પદ્ધતિ ભણવાની છે. સંજ્ઞા પદ્ધતિ જો તમને આવડતી હશે તો અને તો જ તમે આ ચેપ્ટરના દાખલાઓ ગણી શકશો, નકર ગણી શકશો નહીં. કારણ કે દાખલાઓ સૂત્ર બધા હેલા જ છે, સૂત્ર બધા તમને આવડતા હશે, પણ સૂત્રનો ઉપયોગ કરીને અંતે જે જવાબ મેળવો છો એમાં સંજ્ઞા પદ્ધતિ જો ખોટી લેવાય, એટલે કે ક્યારે પ્લસ કરું ક્યારે માઇનસ કરું એ ખોટું લેવાય, તો તમને એક પણ દાખલો તમારાથી સાચો પડશે નહીં. એટલા માટે આપણે આ ચેપ્ટર માટે સંજ્ઞા પદ્ધતિ નક્કી કરવાની છે. એમાં સંજ્ઞા પદ્ધતિ ભણી આપણે ગોળીય અરીસો પસંદ કરી, એટલે કે અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લઈએ. આ મુખ્ય ઓપ્શનમાં રૂપી તો સંજ્ઞા પદ્ધતિના નિયમોમાં પેલો નિયમ એવો છે કે બધા અંતરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષ પરમાં, બધા અંતરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષ પરમાં આપવા. આ પેલો નિયમ છે, એટલે કે માપન ક્યાંથી શરૂઆત કરવાની? ધ્રુવથી. બરાબર આવશે ને, હું લંબાવી દઉં. બીજો નિયમ, આપાત કિરણની દિશામાંના અંતરોને ધન અને એની વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ ગણવાના છે. આપાત કિરણની દિશામાંના અંતર ધન અને વિરુદ્ધ દિશામાંના અંતર કેવા લેવા? ઋણ લેવા. એટલે કે જો પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય, બરાબર, તો માપવાનું ક્યાં છે? પી. પી થી જો આ બાજુ માપન કરતા હોય તો આપાત કિરણની વિરુદ્ધ દિશા છે, એટલે આ બાજુના અંતરો કેવા આવશે? ઋણ. જો પી ની આ બાજુ માપન કરતા હોય તો આપાત કિરણની દિશા છે, એટલા માટે આ અંતરો કેવા આવશે? ધન. જો પ્રકાશનું કિરણ અહીંયા આપાત થતું હોય તો આ સંજ્ઞા પદ્ધતિ ઉલટાઈ જશે, તેથી આ બાજુનું માપન ઋણ થશે અને આ બાજુનું માપન કેવું થશે? ધન. એટલે પહેલી વસ્તુ કે પ્રકાશ કિરણ કઈ તરફથી દાખલ થાય છે એ મહત્વનું છે, બરાબર. આખા ચેપ્ટરમાં મોટે ભાગે પ્રકાશ કિરણ ડાબી બાજુથી જમણી બાજુ થતું હશે, એટલે કે સામાન્ય વસ્તુ યાદ રાખો કે પીની આ બાજુ ધન ઋણ અને આ બાજુ ધન તો પણ ચાલે, પણ રેર કેસમાં કોઈ જગ્યાએ એવું હોય કે પ્રકાશ કિરણ જમણી બાજુ કે ડાબી બાજુ નથી, તો એ કિસ્સામાં સંજ્ઞા પદ્ધતિ ઉલટાઈ જશે. ઊંચાઈમાં મુખ્ય અક્ષની ઉપર, આ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન અને નીચે તરફની ઊંચાઈ કેવી લેવાની છે? ઋણ લેવાની છે. એ પછી આ બાજુ હોય કે આ બાજુ, ઉપર જો હોય તો ધન અને નીચે હોય તો કેવી લેવાની? ઋણ. એટલે આમાં એ છે ધન અને આમાં એ છે કેવો હશે? ઋણ. તો ત્રીજો નિયમ, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન અને નીચેની ઊંચાઈ ઋણ લેવી. તો આખા ચેપ્ટર
પ્રકરણમાં આ જમીના પદ્ધતિની મદદથી આપણે દાખલા ઉગણવાના છે. ફરીથી જમીના પદ્ધતિ યાદ તમને કહી દઉં કે બધા અંતરો ધ્રુવ ભૂમિ સાથે પરિક્રમ માપવાના છે, આપણે મુખ્ય અક્ષ પર માપવાના છે. આપાત કિરણની દિશામાંના અંતરોને ધન અને એની વિરુદ્ધ દિશામાંના અંતરોને કેવા ગણવાના છે, ઋણ. અને ત્રીજી વસ્તુ, મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈઓ ઋણ લેવાની. ઓકે, ત્યાર પછી એક વ્યાખ્યા છે પેરિએક્સિયલ કિરણ. પેરિએક્સિયલ કિરણો કોને કહેવામાં આવે? તો મુખ્ય અક્ષની નજીકના જે કિરણો હોય એવા કિરણોને પેરિએક્સિયલ કિરણો કહેવાય. મુખ્ય અક્ષની નજીકના કિરણોને કેવા કિરણો કહેવાય? બરાબર. મેં આગળના લેક્ચરમાં તમને વાત કરી હતી કે આખા ચેપ્ટરમાં જે અભ્યાસ કરતા હોય, પરિસો હોય કે લેન્સ હોય, તો દર્પણ જો કિરણો હોય અને અરીસાનું દર્પણ નાન હોય તો ખૂણાઓ અત્યંત નાના બને, અને જો ખૂણા અત્યંત નાના બને તો સાઈન એમને સાઈન આપણે ગણી શકીએ. ઓકે, તો આખા ચેપ્ટરમાં અરીસો હોય કે લેન્સ, દર્પણ કેવું હશે નાનું, અને કેવા કિરણોનો ઉપયોગ કરવાનો છે, પેરિએક્સ. રેડી, હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. કેન્દ્ર લંબાઈ એ અને વક્રતા ત્રિજ્યા આ વચ્ચેનો સંબંધ વર્ગ
સ્ફટિક કિરણ. હવે એક બિંદુ એ થી સપાટી પર લંબ દોર ઈ તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે. આ દોરની શું છે લંબ. હવે પ્રકાશના પરાવર્તનના નિયમ અનુસાર પહેલા તો એ જ કહી દઉં કે લંબ સાથે ખૂણો બને એને આપાત ખૂણો અને પરાવર્તન ખૂણો કહેવાય. તો અહીં પરાવર્તનના નિયમ અનુસાર આપાત ખૂણ થીટા તો પરાવર્તન ખૂણ થીટા એટલે કે આપાત ખૂણ બરાબર પરાવર્તન બરાબર. આ બે કેવા સમાન. હવે અહીંયા ઝેડ બને છે કે નહીં એટલે કે યુગ્મ કોણ. જો યુગ્મ કોણ હશે આ થીટા હોય તો આ કોણ શું થશે થીટા એટલે લંબ. અને એક લંબ આઈથી દોરું આને નામ આપી દઉં ડી. મુખ્ય અક્ષ પર લંબ દોરું એને નામ આપી આપણે એમ. તો ખૂણો એમ સી પી ખૂણો એમ સી પી ઇઝ ઇક્વલ ટુ હું થીટા. હવે આ બે અહીંયા જુઓ આઈ ઝેડ બનશે. જો ફરીથી દર્શાવું છું અહીંથી આ પ્રકાશ કિરણ આ અને આ આ ખૂણો કેટલો છે થીટા. આ ખૂણો થીટો આખા ખૂણો શું થાય ટુ થીટા થશે. કેટલો થશે આખો ખૂણો અહીંયા દર્શાવું છું ટુ થીટા. તો આ ખૂણો શું થશે ટુ થીટા એટલે કે ખૂણો એમ એમ પી ઇઝ ઇક્વલ ટુ ટુ થીટા. ખૂણો એમ એમ પી ઇઝ ઇક્વલ ટુ શું થશે ટુ થીટા બરાબર. હવે ટેન થીટા લઈએ ક્યાં ત્રિકોણમાં તો ત્રિકોણ એમસીડીમાં. કેવા ત્રિકોણનો ઉપયોગ કર્યો છે પેરી અક્ષ મુખ્ય અક્ષની નજીકના સાઈનને હું લઈ શકું બે. તો ત્રિકોણ એમસીડીમાં સાઈન થીટા લગભગ શું થશે ટેન થીટા. કયો ત્રિકોણ આવ્યો એમસીડી આ ત્રિકોણ. અહીંયા હું ટેન થીટા લઉં તો ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આમાં સામેની બાજુ થશે એમ પાસેની બાજુ થશે સી. અને સમીકરણ નંબર એક કઈ એ રીતે બીજો ત્રિકોણ પસંદ કરીએ એમ એમ ડી માં ત્રિકોણ એમ એમ ડી માં એમ એમ ડી માં આમાં સાઈન થીટા લંબ પણ અહીંયા સાઈન શું આવશે ટુ થીટા. કારણ કે અહીંયા ખૂણો કેટલો છે કઈ લગભગ શું થશે ટેન ટુ થીટા. ટેન ટુ થીટા બરાબર સામેની બાજુ એમ ડી પાછળની બાજુ શું થશે એમ ડી. સમીકરણ નંબર બે. અમે કીધું કેવા કેન્દ્રનો ઉપયોગ કર્યો પેરી અક્ષ અને અરીસાનું દર્પણ કેવું છે નાનું એટલા માટે ખૂણાઓ અત્યંત નાના છે. પહેલું પરંતુ કિરણો પેરી અક્ષ હોવાથી ટેન થીટા લગભગ થીટા બરાબર એમ ડી અપોન સી અને એન ટુ થીટા લગભગ ટુ થીટા બરાબર એમ ડી અપોન એમ ડી. આ ટુ થીટા ને છેદમાં લઈ લો તો થીટા સોરી ટુ ને છેદમાં લઈ લો તો એમ ડી અપોન શું થશે ટુ એમ ડી. અને સમીકરણ ત્રણ પણ સમીકરણ ચાર બે જગ્યાએ થીટાઓ આવી છે તો બે ને સરખાવી શકીએ. તો સમીકરણ ત્રણ ને ચાર ને સરખાવતા તો અહીંયા આવશે એમ ડી અપોન સી ઇઝ ઇક્વલ આવશે એમ ડી અપોન ટુ એમ ડી. આ એમ ડી એમ ડી ગયા આગળ સી ડી બરાબર શું થશે ટુ એમ સી ડી બરાબર ટુ એમ. પરંતુ આ ડી અને ટી અત્યંત નજીક હોવા પરંતુ ડી અને ટી
અત્યંત નજીક હોવાથી CD is equal to CD અને FD is equal to FD. તેથી CD is equal to શું થશે? 2FD. હવે અહીંયા તો CD બરાબર R અને FD બરાબર શું છે? Small f. કહેલો R is equal to 2F. R is equal to 2F. અથવા F is equal to R by 2. અને સેમ કરીને આપણે સમીકરણ નંબર 5. તો આ વિષય માટે કોની કોની વચ્ચેનો સંબંધ છે? કેન્દ્ર લંબાઈ F અને વક્રતા ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ છે. બરાબર, વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈથી બમણી, બીજા શબ્દોમાં કેવું હોય તો કેન્દ્ર લંબાઈથી વક્રતા ત્રિજ્યાથી અડધી હોય છે. ઓકે, બાકી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.